ડૉક્ટર સ્વાતિ શાહ, ન્યુરોફિઝિશિયન છું. આપણે આજે સ્ટ્રોક અને લકવાને વિશે વાત કરવાના છે. લકવા મગજમાં લોહીનું પ્રવાહ બંધ કરવાથી, ઓછું થવાથી થાય છે. એ એક જાતની મેડિકલ ઇમરજન્સી છે. એના લક્ષણ હોય છે કે વ્યક્તિને બોલવામાં તકલીફ પડે, કે જે આપણે બોલતા હોઈએ એ સમજવામાં તકલીફ પડે, એના એક બાજુનું અંગ, હાથ કે પગ ખોટું પડી શકે છે કે એ ઉપાડી ન શકે, મોડું એક બાજુનું ઢળી જાય. જે કોઈને આવા કોઈ ચિહ્નો હોય તો એને નજીકના હોસ્પિટલમાં તરત લઈ જવો જોઈએ. એના માટે સારવાર હોય છે જે શરૂઆતની 4 થી 4.5 કલાકમાં જ આપી શકાય છે. એના માટે આપણે જેવી રીતે હાર્ટ માટે એન્જિયોગ્રાફી કરીએ છીએ, એન્જિયોગ્રાફી કરીને ક્લોટને બહાર કાઢવાનો પ્રયત્ન બી કરી શકીએ છીએ, પણ એમાં ટાઈમ, જે સમય છે એ બહુ અગત્યનું છે. એટલે કોઈને બી આવા ચિહ્નો હોય તો ઘરે બેસી ના રહે, વેઇટ ના કરે, એને તરત હોસ્પિટલમાં જવું જોઈએ. થેન્ક યુ.